नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? आजना वीडियो में आप सौनु स्वागत है। अगौना वीडियो में आपणे चेप्टर एक संख्या परिचय पूर्ण करी गया बाद हवे आजे आपणे चेप्टर बे पूर्ण संख्या विषे अभ्यास करीशुं। तो आजना वीडियो में आपणे चेप्टर बे पूर्ण संख्या अभ्यास करीए। तो आगळ जोईए कि तमे धोरण पांच में प्राकृतिक संख्या ने पूर्ण संख्या विषे अभ्यास करी गया छो। तो प्राकृतिक संख्या कोने कहेवाय के प्राकृतिक संख्या एटले के एक थी लईने अनंत सुधीनी जे धन संख्या होय ए बधी संख्याओने कहेवाय प्राकृतिक संख्या एटले के एक बे त्रण चार पांच छ अप टू इन्फाइनाइट सुधी एटले के एक थी लईने अनंत सुधीनी धन संख्याओने कहेवाय प्राकृतिक संख्याओ। प्राकृतिक संख्याने बीजा बे नामे ओळखवामां आवे छे, एक धन पूर्णांक तरीके अने बीजो आवशे गणतरीनी संख्याओ तरीके पण ओळखवामां आवे छे। प्राकृतिक संख्याओ असंख्य छे एटले के एने आपणे गणी सकता नथी। उपरांत सौथी मोटी प्राकृतिक संख्या पण आपणे मेळवी सकता नथी। आपणे एम केवुं होय तो सौथी नानी प्राकृतिक संख्या मेळवी शकीए छे के ज्यांथी शरूआत थई छे के एकथी प्राकृतिक संख्यानी शरूआत थई छे, तो एक शुं थशे सौथी नानी प्राकृतिक संख्या छे। અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને એન વડે દર્શાવવામાં આવે છે, એટલે કે એન બરાબર થશે છગડીયા કૌંસમાં એક બે ત્રણ ચાર અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી। તો અહીંયા આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, એટલે કે એકથી લઈને અનંત સુધી, એટલે કે એક બે ત્રણ ચાર અપ ટુ ઇન્ફાઇનાઇટ એ ગણતરીની સંખ્યાઓ છે। આ ગણતરીની સંખ્યાઓ એક બે ત્રણ ચાર અપ ટુ ઇન્ફાઇનાઇટ એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવામાં આવે છે, કે આપણે મેં હમણાં અગાઉ કીધું તે મુજબ કે પ્રાકૃતિક સંખ્યાને બીજા બે નામે ઓળખવામાં આવે છે, ધન પૂર્ણાંક અને ગણતરીની સંખ્યાઓ। તો આ જે ગણતરીની સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની, એ બધી ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની પ્રાકૃતિક સંખ્યા છે એક, કે જ્યાંથી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થઈ છે એ પ્રાકૃતિક સંખ્યાને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહે છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત છે, તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકતા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કેવી છે, અનંત અને અસંખ્ય છે, તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકતા નથી। પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને એન સંકેત વડે દર્શાવવામાં આવે છે, કે પ્રાકૃતિક સંખ્યાનો જે સમૂહ છે એ સમૂહને એન સંકેત વડે દર્શાવવામાં આવે છે, એટલે કે એન બરાબર થશે છગડીયા કૌંસમાં એક બે ત્રણ ચાર અપ ટુ ડોટ ડોટ ડોટ, એટલે કે એકથી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યાઓ, કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે લઈ શકીએ છીએ। પછી આવશે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા। પહેલાંની સંખ્યા એટલે આવશે પૂર્વવર્તી અને પછીની સંખ્યા આવશે એટલે પ્રતિવર્તી, એટલે કે પહેલાંની એટલે પૂર્વવર્તી અને પછીની સંખ્યા એટલે કે આવશે પ્રતિવર્તી, એટલે કે પહેલાંની સંખ્યા મેળવવા માટે શું કરવું પડે છે કે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા મળે છે, કે આપેલ સંખ્યા હશે એ આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને તેની પહેલાંની સંખ્યા મળે છે, કે જે સંખ્યા આપેલી હશે એમાંથી એક બાદ કરતાં આપણને એની પહેલાંની એટલે કે પૂર્વવર્તી સંખ્યા મળે છે। એટલે કે અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ તો નવ છે, નવની પહેલાંની આપણે સંખ્યા મેળવવી છે, તો નવમાંથી એક બાદ કરતાં એટલે કે નવમાંથી એક બાદ કરશું એટલે આપણને જવાબ મળે છે આઠ। તો આઠ એ શું થશે, આઠ એ નવની સૌથી અથવા તો તરત પહેલાંની સંખ્યા છે, અથવા તો આઠ એ નવની પૂર્વવર્તી સંખ્યા છે। પછીની સંખ્યા મેળવવા માટે શું કરશું કે આપેલી સંખ્યામાં એક ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા મળે છે, કે આપેલી સંખ્યા હશે એમાં એક ઉમેરતા આપણને તેની પછીની તરતની સંખ્યા મળે છે। તો આપેલી સંખ્યા એમાં એક ઉમેરતા આપણને જે સંખ્યા મળશે એ શું થશે, એની પ્રતિવર્તી સંખ્યા થશે। એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ કે બાર પછીની તરત પછીની સંખ્યા લખો, કે બારની તરત પછીની સંખ્યા લખો, તો બારની તરત પછીની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે, એમાં એક ઉમેરવાનું, એટલે કે બારમાં એક ઉમેરતા કેટલા થશે તે, તો તેર એ શું થશે, બારની પ્રતિવર્તી સંખ્યા છે, અથવા તો તેર એ બારની પછીની તરતની સંખ્યા છે। તો આ રીતે આપણે મેળવી શકીએ, એટલે કે પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવાનું અને પછીની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને એની પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે છે, અને એક બાદ કરતાં આપણને પૂર્વવર્તી સંખ્યા મળે છે। ત્યારબાદ આવશે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાના સમૂહથી જે સંખ્યાનો સમૂહ બને છે એ સંખ્યાના સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યાઓ, એટલે કે ઝીરો
અને પ્રાકૃતિક સંખ્યાના સમૂહથી જે મળીને સંખ્યાનો સમૂહ બને છે એને કહેવાય પૂર્ણ સંખ્યાઓ। એટલે કે જોઈએ આપણે અહીંયા ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને શું બને છે, પૂર્ણ સંખ્યાઓ બને છે। કે ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને જે બને છે એને શું કહેવાય, પૂર્ણ સંખ્યાઓ બને છે। એટલે કે પૂર્ણ સંખ્યાઓને આ રીતે દર્શાવવામાં આવે છે, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, અપ ટુ ડોટ ડોટ ડોટ, એ બધી કેવી છે, પૂર્ણ સંખ્યાઓ છે। એટલે કે ઝીરોથી લઈને અનંત સુધીની સંખ્યાઓને કેવી કહેવાય, પૂર્ણ સંખ્યાઓ। સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે, ઝીરો, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે, ઝીરોથી। એટલે કે ઝીરો એ સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે, અનંત અને અસંખ્ય છે। એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકતા નથી। એટલે કે પૂર્ણ સંખ્યાઓ કેવી છે, અસંખ્ય અને અનંત છે, તેથી આપણે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવી શકતા નથી। અને પૂર્ણ સંખ્યાઓને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે, તો કેપિટલ ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે। જે આપણે આગળ જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓના સમૂહને કેપિટલ એલ કેપિટલ ડબલ્યુ સંકેત વડે દર્શાવવામાં આવે છે। ડબલ્યુ એટલે કે થશે વોલ નંબર અને એન એટલે થશે નેચરલ નંબર। એટલે કે પૂર્ણ સંખ્યાઓના સમૂહને કેપિટલ ડબલ્યુ સંકેત વડે દર્શાવવામાં આવે છે। એટલે કે ડબલ્યુ બરાબર થશે છગડીયા કૌંસમાં ઝીરો, એક, બે, ત્રણ, ચાર, અપ ટુ ડોટ ડોટ ડોટ, તો આ બધું શું થઈ ગયું, જે સંખ્યાનો સમૂહ બન્યો એને કહેવાય પૂર્ણ સંખ્યા। એટલે કે ઝીરોથી લઈને અનંત સુધીની સંખ્યાઓના સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યા, અથવા તો ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાથી બનતી સંખ્યાઓના સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યાઓ। બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે। એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી, કે બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે ઝીરો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે ઝીરો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। એના પછી સંખ્યા રેખા આપણને આપેલી છે, કે સંખ્યા રેખા ઉપર તમે જોઈ શકો છો ઝીરોથી દસ સુધીના અંક દર્શાવવામાં આવેલા છે। એટલે કે ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ અને દસ સુધીની સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવેલી છે। હવે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યામાં કેવી હોય છે, નાની હોય છે। કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશું તો એ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યામાં કેવી હશે, નાની હોય છે। એટલે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો પાંચ અને બે, પાંચ અને બે લઈએ તો પાંચ એ જમણી બાજુ છે જ્યારે બે છે એ ડાબી બાજુ છે, તો ડાબી બાજુની સંખ્યા કેવી હશે, તે બે પૂર્ણ સંખ્યામાં નાની હોય છે। એટલે કે હંમેશા ડાબી બાજુની સંખ્યા હંમેશા નાની થશે અને જ્યારે જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી થશે। એટલે કે બે એ પાંચ કરતાં નાની સંખ્યા છે અને પાંચ એ બે કરતાં મોટી સંખ્યા છે। એ જ રીતે આગળ જોઈએ તો સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યામાં મોટી હોય છે। એટલે કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપણે વિચારીએ તો એ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યામાં કેવી હોય છે, મોટી હોય છે। એટલે કે આપણે લઈએ ચાર અને નવ, તો અહીં ચાર અને નવમાં નવ એ જમણી બાજુ છે અને ચાર એ ડાબી બાજુ છે, તો ચાર કરતાં નવ કેવા થશે, મોટા થશે। એટલે કે હંમેશા સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યામાં ડાબી બાજુની સંખ્યા તે બે સંખ્યામાં નાની હોય છે અને જમણી બાજુની સંખ્યા તે બે સંખ્યામાં કેવી હોય છે, મોટી હોય છે। આગળ ઝીરો એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા જોવા મળતી નથી, કે ઝીરો એ શું છે, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે, તેથી સંખ્યા રેખા ઉપર ઝીરોની ડાબી બાજુએ કોઈ આપણને પૂર્ણ સંખ્યા જોવા મળતી નથી, અથવા તો ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા હોતી નથી, કારણ કે ઝીરો એ જ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલા માટે ઝીરોની ડાબી બાજુ આપણને કોઈ પૂર્ણ સંખ્યા જોવા મળતી નથી। આગળ જોઈએ તો આપણને આપેલું છે સ્વાધ્યાય 2.1, કે સ્વાધ્યાય 2.1 નો આપણે અભ્યાસ કરીએ
तो स्वाध्याय 2.1 માં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે 10999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો કે 10999 ની પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો એટલે કે 10999 પછી આવતી તરતની ત્રણ સંખ્યાઓ લખવાની છે પણ કેવી પ્રાકૃતિક ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે તરત પછીની એટલે કે આવશે પ્રતિવર્તી સંખ્યા અહીંયા આપણે મેળવવાની છે તો આપણે આગળ જોયું તે મુજબ કે તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે કે આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા મળે છે એટલે કે તરત પછીની પ્રતિવર્તી સંખ્યા આપણને મળે છે તો અહીં 10999 ની પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ નીચે પ્રમાણે છે તો પહેલી તરત પછી આવતી પ્રાકૃતિક સંખ્યા મેળવીએ તો 10999 પ્લસ 1 કરતાં આપણને મળશે 11000 તો 11000 એ શું થશે પહેલી પ્રાકૃતિક સંખ્યા કે જે તરત પછી આવતી બીજી મેળવીએ તો 11000 પ્લસ 1 કરતાં આપણને મળશે 11001 તો આ બીજી પ્રાકૃતિક સંખ્યા થઈ જશે કે જે 10999 પછી આવતી તરત બીજી પ્રાકૃતિક સંખ્યા છે ત્રીજું 11001 પ્લસ 1 કરશું એટલે આપણને મળશે 11002 તો આ ત્રીજી તરત પછી આવતી પ્રાકૃતિક સંખ્યા થઈ જશે એટલે કે 10999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ થશે 11001 અને 11002 એટલે કે તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને તરત પછીની એટલે કે તરત પછીની પ્રતિવર્તી સંખ્યા આપણને મળે છે બીજો પ્રશ્ન આપણને આપેલો છે 10001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો એટલે કે 10001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ આપણે લખવાની છે હવે 10001 પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને તરત પહેલાં આવતી સંખ્યા આપણને મળે છે તો 10001 પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે એટલે કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં તો આપેલી સંખ્યા એ કઈ છે તો આવશે 10001 તો 10001 પહેલાંની તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ આ મુજબ થશે જોઈએ કે 10001 માઇનસ 1 કરતાં આપણને જવાબ મળશે 10000 તો આ 10000 એ શું થશે 10001 પહેલાંની તરત પહેલાંની પહેલી સંખ્યા હવે બીજી સંખ્યા મેળવીએ તો 10000 માઇનસ 1 તો 10000માંથી એક બાદ કરતાં આપણને જવાબ મળશે 9999 તો આ શું થઈ જશે 9999 તે 10001 પહેલાંની તરત બીજી સંખ્યા થઈ જશે પછી 9999 માઇનસ 1 કરશો એટલે આપણને જવાબ મળશે 9998 તો આ 9998 થઈ જશે 10001 પહેલાંની તરતની ત્રીજી સંખ્યા તો આમ 10001 પહેલાંની તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ થશે 10000 9999 અને 9998 કે જે 10001 પહેલાંની તરતની આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ છે એટલે કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને તરત પહેલાંની આવતી સંખ્યા મળે છે ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે કે આપણે આગળ પૂર્ણ સંખ્યામાં ભળી ગયા તે મુજબ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે કે જ્યાંથી પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય એ જ શું થશે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે તો આવશે 0 એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 એટલે કે શૂન્ય છે કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે 0થી એટલે કે જ્યાંથી શરૂઆત થશે એ જ હશે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ચોથું સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો એટલે કે 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ આપણે જણાવવાની છે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે 32 અને 53 વચ્ચે આવતી કીધી હોય ત્યારે 32 અને 53ને ધ્યાનમાં લેવાના નથી કે ખાસ મિત્રો એક બાબત જોજો કે જ્યારે વચ્ચેની સંખ્યા મેળવવાનું કીધું હોય ત્યારે તે બે સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે કે અહીંયા આપણને આપેલું છે 32 અને 53ની વચ્ચેની તો 53 અને 32ને ધ્યાનમાં લેવામાં આવતા નથી તો અહીંયા શું કરવાનું છે 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ આપણે મેળવવાની છે તો 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે મુજબ છે અથવા તો આ પ્રમાણે છે તો 32 પછી શું આવશે
तो आवशे 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 52 અને 53 લેવાના થશે નહીં, કારણ કે બંને વચ્ચેની કીધી છે એટલે કે 32 અને 53 ગણવામાં આવતા નથી। આમ 32 અને 53 વચ્ચે કુલ કેટલી પૂર્ણ સંખ્યાઓ થશે? તો તમે 33 થી 52 સુધીની સંખ્યા ગણશો તો એ સંખ્યાઓ થશે 20। તો આમ 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે। કે આમ 32 અને 53 વચ્ચે કુલ કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? તો આવશે 32 અને 53 વચ્ચે 20 પૂર્ણ સંખ્યાઓ છે। ટૂંકી રીતે આ રીતે પણ આપણે 32 અને 53 વચ્ચેની પૂર્ણ સંખ્યા સરળતાથી મેળવી શકીએ છીએ। જોઈએ કે 32 અને 53ની વચ્ચે આવતી કુલ પૂર્ણ સંખ્યાઓ બરાબર 53 માઇનસ 32 કૌંસ પૂરો માઇનસ 1, તો 32 માં એટલે 53 માઇનસ 32 કરશું એટલે આપણને જવાબ મળશે 21, અને 21 માઇનસ 1 પાછો કરતા આપણને મળે છે જવાબ 20। તો જવાબ શું થશે? 20। એટલે કે 32 અને 53 વચ્ચે મળતી પૂર્ણ સંખ્યાઓની કુલ સંખ્યા કેટલી થશે? 20। તો આ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ કે 53 માઇનસ 32 એટલે કે જવાબ આવશે 21 માઇનસ પાછો 1 કરતા આપણને જવાબ મળે છે તો 20। તો 32 અને 53 વચ્ચેની કુલ પૂર્ણ સંખ્યાઓ થશે 20। નોંધ કે મેં જે અગાઉ તમને સમજાવ્યું કે ખાસ ધ્યાન રાખજો તે મુજબ કે 32 અને 53 વચ્ચેની સંખ્યાઓ એટલે કે 32 અને 53 એ બે સંખ્યા ધ્યાનમાં ન લેવાય, કે જ્યારે કોઈ બે સંખ્યા વચ્ચે કહે ત્યારે તે બે સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી। કે અહીંયા આપણને કીધું 32 અને 53 વચ્ચેની કીધી છે એટલે કે 32 અને 53ને ધ્યાનમાં લેવામાં આવતા નથી। આગળ જોઈએ આપણને પાંચમો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો, કે નીચે આપેલી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ પછીની તરત આવતી એટલે કે પ્રતિવર્તી આવતી સંખ્યા આપણે મેળવવાની છે, કે જે આપેલી સંખ્યાઓ છે એની તરત પછીની સંખ્યા આપણે મેળવવાની છે એટલે કે આપેલી સંખ્યાની આપણે પ્રતિવર્તી સંખ્યા મેળવવાની છે। તો આપણે સૌ જાણીએ છીએ કે આપેલ સંખ્યાની પ્રતિવર્તી સંખ્યા મેળવવા માટે અથવા તો તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે? આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા મળે છે। તો અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે 24,40,701। તો 24,40,701ની પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે આપણે 24,40,701માં એક ઉમેરતા આપણને જવાબ મળે છે 24,40,702। તો આ 24,40,702 એ શું થશે? 24,40,701ની તરત પછી આવતી સંખ્યા થશે। પછી બીજી સંખ્યા આપણને આપેલી છે 1,199, કે 1,199ની પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે 1,199 પ્લસ 1 કરશું એટલે આપણને જવાબ મળે છે 1,200। તો આ 1,200 શું થશે? 1,199ની તરત પછી આવતી સંખ્યા થશે। ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 10,99,999, કે 10,99,999ની પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે? તે સંખ્યામાં એક ઉમેરવો પડે છે એટલે કે આવશે 10,99,999 પ્લસ 1 કરતા આપણને જવાબ મળે છે 11,00,000। તો 11,00,000 એ શું થશે? 10,99,999ની તરત પછીની સંખ્યા એટલે કે તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે ટૂંકમાં શું કરવું પડે છે? આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને તરત પછીની સંખ્યા મળે છે। ચોથી સંખ્યા આપણને આપેલી છે કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા જણાવો, કે જે નીચે આપેલી સંખ્યાઓ છે અહીં હજી એક આપણે સંખ્યા બાકી રહી ગઈ કે 23,45,670ના પછી તરત આવતી સંખ્યા। તો 23,45,670ની પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ? એમાં એક ઉમેરીએ છીએ એટલે કે આવશે 23,45,670 પ્લસ એક કરશું એટલે આવશે 23,45,671। તો 23,45,671 શું થશે? 23,45,670ની તરત પછીની સંખ્યા।
એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે, આપેલ સંખ્યામાં એક ઉમેરતા આપણને આપેલ સંખ્યા પછીની તરતની સંખ્યા મળે છે. છઠ્ઠો પ્રશ્ન આપણને આપેલો છે, નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા જણાવો. કે નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા જણાવો, કે જે નીચે આપેલી સંખ્યાઓ છે એ સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા આપણે અહીં મેળવવાની છે. તો તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ છીએ, જે અગાઉ આપણે ભણી ગયા તે મુજબ કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને તરત પહેલાંની સંખ્યા મળે છે. એટલે કે પૂર્વવર્તી સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને તે સંખ્યા પહેલાંની તરતની સંખ્યા આપણને મળે છે. તો અહીંયા જોઈએ આપણે, તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવો પડે છે. કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે છે, આપેલ સંખ્યામાંથી એક બાદ કરવો પડે છે. તો 94ની તરત પહેલાંની સંખ્યા એટલે કે 94 - 1, 94માંથી એક બાદ કરતાં આપણને જવાબ મળે છે 93. તો 93 એ શું થશે, 94ની તરત પહેલાંની સંખ્યા. બીજી સંખ્યા આપણને આપેલી છે 10,000ની તરત પહેલાંની સંખ્યા. તો 10,000ની તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ, 10,000 - 1, કે 10,000માંથી એક બાદ કરતાં આપણને જવાબ મળે છે 9,999. તો 9,999 એ 10,000ની તરત પહેલાંની સંખ્યા છે. ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 2,08,090. તો 2,08,090ની તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ, કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતાં, એટલે કે અહીં આપેલી છે 2,08,090માંથી એક બાદ કરતાં આપણને જવાબ મળે છે 2,08,089. તો 2,08,089 એ શું થશે, 2,08,090ની તરત પહેલાંની સંખ્યા. ચોથું આપેલું છે 76,54,321. તો 76,54,321ની તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ, 76,54,321 - 1, એટલે કે 76,54,321માંથી એક બાદ કરતાં આપણને જવાબ મળે છે 76,54,320. તો 76,54,320 એ શું થશે, 76,54,321ની તરત પહેલાંની સંખ્યા. એટલે કે તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાંથી એક બાદ કરવો પડે છે, અને તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલ સંખ્યામાં એક ઉમેરવો પડે છે. તો અહીંયા સુધી રાખીએ, ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.